विद्यार्थी मित्रों, हूँ आशीष पंचाल। एक वार फरीथी हार्दिक स्वागत करूँ छूँ मारी यूट्यूब चैनल इजी एंड हैप्पी एज्युकेशन में, ज्या तमने मळशे जीव विज्ञान लगता तमाम वीडियो। आज आपणे वात करीशुं धोरण 11 मां प्रकरण 7 प्राणीओनुं रचनाकीय आयोजन, जेमां आजे आपणे शरूआत करीशुं डेडिका विषे, जेमां आपणे डेडिकानी बाह्यकार विद्या विषे आजे वात करीशुं। तो मित्रों, डेडिकानी बाह्यकार विद्या बाजुमा डायग्राम तमे जोई सको छो, ज्या तमे डेडकानी संपूर्ण बाह्यकार रचना जोई सको छो। आपणे वात करीए डेडकाना केटलाक बाह्य लक्षणो विशे, जेमां सौथी पहेला छे त्वचा। मित्रो, तो डेडकानी त्वचा विशे वेला वात करीए। तो मित्रो, डेडकानी त्वचा जे हमेशा भीनी અને ચિકાશ યુક્ત હોય છે। યાદ રાખજો મિત્રો, દેડકાની ત્વચા જે હંમેશા ભીની અને ચિકાશ યુક્ત એટલે કે લીસી હોય છે। કેવી રીતે? તો સૌથી પહેલા વાત કરીએ ભીની। તો દેડકો જે છે એ દેડકાની ત્વચા હંમેશા ભેજવાળી હોય છે, જેથી તે ભીની રહેતી હોય છે। બીજું કે ચિકાશ યુક્ત, તો દેડકાની ત્વચા જે છે એ ત્વચા हमेशा श्लेष्म थी आवृत होय छे। याद रखिए मित्रों, श्लेष्म जे चिकनो पदार्थ छे, आवा चिकना पदार्थ थी एटले के श्लेष्म थी आवृत होय छे, ढंकायेली होय छे, जेथी तेनी त्वचा जे छे ए हमेशा चिकाशयुक्त भीनी अने लेसी जोवा मळे छे, हमेशा भेजयुक्त स्थितिमां ते जोवा मळे छे। वात करीए तेना देखावनी, तो त्वचा जे छे એ બે પ્રકારનો દેખાવ ધરાવે છે। એક છે તેનો પૃષ્ઠ દેખાવ અને બીજો છે તેનો વક્ષ દેખાવ। મિત્રો, દેડકાની ત્વચા જે છે એ પૃષ્ઠ અને વક્ષ બાજુએ જુદી જુદી પ્રકારની દેખાય છે। સૌથી પહેલા વાત કરીએ તેના પૃષ્ઠ દેખાવ વિશે, તો દેડકાની ત્વચા જે છે એ તેના પૃષ્ઠ દેખાવમાં લીલા ચમકતા રંગની અને डार्क के काला टपकामय जोवा मळे छे। ज्यारे वक्ष देखावनी वात करिए, तो वक्ष बाजुए ते आछा पीळा स्पर्धा रंगनी जोवा मळे छे। तो आ थयो मित्रो तेनो वक्ष देखाव अने पृष्ठ देखाव। पृष्ठ देखावमां ते लीला चळकता रंगनी जोवा मळे छे, तेना उपर કેટલાક કાળા ટપકા જેવી રચનાઓ પણ આવેલી હોય છે। જ્યારે વક્ષ દેખાવની વાત કરીએ, તો વક્ષ દેખાવ જે છે એ આછા પીળા સ્પર્ધા રંગની જોવા મળે છે। મિત્રો, અહીંયા ખાસ નોંધવાની બાબત એ છે કે દેડકો જે છે એ કદી પોતે પાણી પીતો નથી, તેની ત્વચા જે છે એ ત્વચા દ્વારા તેઓ પાણીનું શોષણ કરે છે। યાદ રાખજો મિત્રો, તેઓ કદી પાણી પીતા નથી, તેની ત્વચા દ્વારા તેઓ પાણીનું શોષણ કરે છે। હવે વાત કરીએ તેનો બીજો બાહ્યકાર વિદ્યાની અંદર મુદ્દો, તેનું શરીર। તો દેડકાના શરીરની વાત કરીએ મિત્રો, તો દેડકાનું શરીર જે છે એ સ્પષ્ટ રીતે શીર્ષ અને ધડમાં વિભાજિત થયેલું જોવા મળે છે। યાદ રાખજો મિત્રો, શીર્ષ અને ધડમાં સ્પષ્ટ રીતે વિભાજિત થયેલું જોવા મળે છે, પરંતુ આ બંને વચ્ચે જે જોવા મળતી ગરદન જે છે એ ગરદનનો અભાવ હોય છે। શીર્ષ અને ધડના ભાગોમાં વિભાજિત થયેલી જોવા મળે છે, પરંતુ તેની અંદર ગરદન જેવી રચનાઓ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકતા નથી। બીજું મિત્રો, કે ધડ જે છે એ ધડ પર બે જોડ ઉપાંગો આવેલા હોય છે। યાદ રાખજો મિત્રો, બે જોડ ઉપાંગો આવેલા હોતા હોય છે। બીજું કે ધડ જે છે એ ધડ પર પુચ્છ જેવી રચના ગેરહાજર હોય છે, એટલે કે પૂંછડી જેવી રચનાઓ જે છે એ પૂંછડી જેવી રચનાઓ અને ગરદન જેવી રચનાઓ જે છે એની અંદર જોવા મળતા નથી। શીર્ષ અને ધડ સ્પષ્ટ રીતે વિભાજિત થયેલું હોય છે, પરંતુ બંનેને જોડતો ભાગ ગરદનનો અભાવ હોય છે। ધડ પર બે જોડ ઉપાંગો હોય છે, પરંતુ પૂંછડી જેવી રચનાઓ જે છે એ તેની અંદર જોવા મળતી નથી। હવે વાત કરીએ ત્રીજું,
नासिका वाला भाग ने अंदर એટલે કે નાસિકા છિદ્રની વાત કરીએ મિત્રો તો ડેડકા ની અંદર વાત કરીએ તો ડેડકો જે છે એ ડેડકા ની અંદર મુખ પ્રદેશ આ મુખ પ્રદેશ ની ઉપર ની બાજુએ નાસિકા છિદ્ર જે છે એ આવેલું હોય છે એક જોડ એટલે કે એક જોડ નાસિકા છિદ્ર આવેલા હોય છે યાદ રાખજો મિત્રો ડેડકાની અંદર મુખની ઉપરની બાજુએ એક જોડ નાસિકા છિદ્ર જે છે એ આવેલા હોય છે ચોથી વાત કરીએ તેના કાન વિશે તો કાન જે છે એ કાનની રચનામાં કર્ણ પટલ હાજર હોય છે અળસ આ ડેડકાની અંદર વાત કરીએ મિત્રો તો ડેડકાની અંદર कान जे छे ए कान नी बन्ने बाजुए बन्ने कान पर कर्ण पटल जे छे ए हाजर होय छे परंतु बाह्य कर्ण एटले के कर्ण पल्लव गैर हाजर जोवा मळे छे एटले के शरीर नी बहार नी बाजुए जे कर्ण पल्लव जेवी रचनाओ आवेली होवी जोईए ए हाजर होती नथी કાનની અંદર કર્ણ પટલ જોવા મળે છે પરંતુ બાહ્ય કર્ણ જેવી રચનાઓ એટલે કે કર્ણ પલ્લવ જેવી રચનાઓ જે છે એ જોવા મળતી હોતી નથી ધ્વનિના સંકેતો ગ્રહણ કરવાનું કાર્ય જે છે આ કર્ણ પટલ દ્વારા થાય છે પાંચમી વાત કરીએ તેની આંખો વિશે તો આંખોની અંદર વાત કરીએ મિત્રો તો આંખો બહારની તરફ ઉપસેલી જોવા મળે છે આંખો જે છે એ બહારની તરફ ઉપસેલી જોવા મળે છે પારદર્શક પટલથી ઢંકાયેલી હોય છે જેથી પાણીની અંદર આંખો બચાવ થઈ શકે કારણ કે ડેડકો જે છે મિત્રો એ પાણીની અંદર પણ પોતે જીવન ગુજારી શકે છે અને પાણીની બહાર પણ પોતે જીવન ગુજારી શકે છે પાણીની અંદર જ્યારે હોય છે ત્યારે આંખો જે છે એ આંખોના રક્ષણ માટે આ આંખોની ફરતે પારદર્શક પટલ હાજર હોય છે આ પારદર્શક પટલ એ પાણીની અંદર આંખોનું રક્ષણ કરતા જોવા મળે છે શરીરની બહાર તેઓ ઉપસેલી હોય છે તો આ થઈ મિત્રો ડેડકાની અંદર આંખો વિશેની વાત છઠ્ઠી વાત કરીએ તેના ઉપાંગો વિશે તો ઉપાંગોની અંદર આપણે આગળ વાત કરીએ એમ કે બે જોડ ઉપાંગો આવેલા હોય છે ડેડકાની અંદર બે જોડ ઉપાંગો આવેલા હોય છે જેને આપણે સ્પષ્ટ રીતે વર્ગીકૃત કરી શકીએ છીએ અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો એટલે કે હાથ અને પગ આપણે અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો તરીકે ઓળખીએ છીએ આ બંને ઉપાંગો સામાન્ય રીતે ડેડકાની અંદર તરવા માટે ચાલવા માટે ફરવા માટે ખાડો ખોડવા માટે વગેરે રીતે કાર્યો કરવા માટે અનુકૂલિત થયેલા હોય છે કૂદવા માટે તો આમ અગ્ર ઉપાંગો અને પશ્વ ઉપાંગો આમ બે જોડ ઉપાંગો આવેલા હોય છે તરવા ચાલવા ફરવા કૂદવા અને ખાડો ખોડવા માટે આ બધી જ રીતે તેઓ સ્પષ્ટ રીતે અનુકૂલિત થયેલા હોય છે સૌથી પહેલા વાત કરીએ મિત્રો આપણે અગ્ર ઉપાંગોની તો અગ્ર ઉપાંગો જે છે એ અગ્ર ઉપાંગોમાં ચાર આંગળીઓ આવેલી હોય છે એટલે કે અગ્ર ઉપાંગો જે છે આપણે જાણીએ છીએ મિત્રો ઉપાંગોની અંદર પાંચ પાંચ આંગળી આવેલી હોવી હોય જોઈએ પરંતુ ડેડકાની અંદર અગ્ર ઉપાંગો જે છે એમાં ચાર જ આંગળીઓ આવેલી હોય છે જ્યારે પશ્વ ઉપાંગોની વાત કરીએ તો પશ્વ ઉપાંગોમાં પાંચ આંગળીઓ આવેલી હોય છે અને આ પાંચ આંગળીઓ જે છે એ પશ્વ ઉપાંગોની આંગળીઓ પટલ દ્વારા એટલે કે ચોક્કસ પ્રકારની ત્વચા દ્વારા જોડાયેલ હોય છે જેથી તેઓ તરવામાં તેને મદદ કરે છે તો આમ પશ્વ ઉપાંગની વાત કરીએ તો પશ્વ ઉપાંગોમાં પાંચ પાંચ આંગળીઓ આવેલી હોય છે જે પટલ દ્વારા એકબીજા સાથે જોડાયેલી હોય છે ત્વચા દ્વારા એક ચોક્કસ પ્રકારની ત્વચા હોય છે જેના દ્વારા તેઓ પાંચે આંગળીઓ એકબીજા સાથે જોડાયેલી હોય છે અને તેઓ તરવામાં મદદ કરે છે
छेल्लू लक्षण जो है मित्रों डेढ़का नी अंदर बाह्याकार विद्या में तो सातमु लक्षण है लिंग भेद। लिंग भेद नी बात करिए मित्रों तो डेढ़को जो है ये लिंग भेद दर्शावे छे, એટલે કે નર અને માદાને આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છે, અલગ પાડી શકીએ છે। નરના ડેડકાની વાત કરીએ તો નર ડેડકો અવાજ ઉત્પન્ન કરવા માટે સ્વર પેટી તથા અગ્ર ઉપાંગની પહેલી આંગળી પાસે મૈથુન ગાદી ધરાવે છે। નરની વાત કરીએ મિત્રો તો અવાજ માટે સ્વર પેટી અને અગ્ર ઉપાંગોમાં પહેલી આંગળી નજીક મૈથુન ગાદી ધરાવે છે। આ લગ્નની નર જે ડેડકો જે છે એ નર ડેડકાની લાક્ષણિકતા છે। તો આ થયું મિત્રો નર ડેડકો। આ વસ્તુ જે છે એ નરમાં જોવા મળે છે, માદાની અંદર ગેરહાજ રહે છે। તો આમ આ મૈથુન ગાદીની હાજરી અને સ્વર પેટી જે છે એ સ્વર પેટીની હાજરી આ બંને લક્ષણોને અનુસરીને આપણે નર અને માદા જે છે નર અને માદા ડેડકાને સ્પષ્ટ રીતે અલગ કરી શકીએ છીએ। તો આ થયું મિત્રો ડેડકાની અંદર બાહ્યાકાર વિદ્યા, જેનાથી આપણે ડેડકાની અંદર બહારથી તેના લક્ષણો વિશે અને તેની અંદર નર અને માદા વિશે સ્પષ્ટ રીતે માહિતી મેળવી શકીએ છીએ। આ થયું મિત્રો ડેડકા વિશે બાહ્યાકાર રચના। આશા રાખું છું કે ડેડકાની બાહ્યાકાર વિદ્યા તમને સંપૂર્ણ રીતે ખબર પડી ગઈ હશે। જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, અન્ય મિત્રો સાથે શેર કરજો, સાથે જ મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલું બેલ આઇકન પણ દબાવી દેજો જેથી આવનારા બધા જ વિડીયો નોટિફિકેશન તમને મળતી રહે। થેન્ક યુ।